જો એક વખત આ રીતે તમે નવી રીતના પરાઠા ટ્રાય કરશો ને તો આલુ પરાઠા ગોબીના પરાઠા વેજીટેબલ પરાઠા પંચરત્ન પરાઠા બધા જ પરાઠા ભૂલી જશો આ પરાઠા બનાવવા માટેનો તેનો જે મસાલો આપણે તૈયાર કરીશું ને એ પણ ઇન્સ્ટન્ટલી ફટાફટ બે મિનિટમાં જ તૈયાર થઈ જાય છે અને આ પરાઠાનો ટેસ્ટ સો ગુણા વધી જાય એ માટે આપણે તેની સાથે ખવાતું એકદમ ટેસ્ટી એવું નવી રીતે બનતું મસાલેદાર દહીં પણ તૈયાર કરીશું આ વઘારેલા દહીં કરતાં તદ્દન અલગ છે અને તેને તૈયાર કરવામાં ફક્ત પાંચ મિનિટનો જ સમય લાગે છે તો જો કંઈક જુદું અને નવું ખાવાનું મન થાય તો આ રેસીપી ટ્રાય કરજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ આપણે અહીંયા ખાયણી દસ્તાની અંદર થોડીક લસણ વાટી લઈશું તો મેં અહીંયા આઠ કડી લસણની લીધી છે એ મોટી મોટી હતી એવી જ લસણ લીધી છે થોડુંક સમારીને લીધું છે અને તેની અંદર આપણે દોઢ ચમચી જેટલું લાલ મરચું અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું આ લસણને મીઠું અને મરચાં સાથે આપણે સારી રીતે વાટી લઈએ તો અહીંયા આપણે આ લસણ મરચાંની ચટણી બનાવી રહ્યા છીએ અને તેની અંદર હું થોડુંક પાણી ઉમેરીને પછી તેને ફરીથી વાટવાનું સ્ટાર્ટ કરીશ એટલે ચટણી આપણી એકદમ સરસ પરફેક્ટ બનશે અહીંયા હું દસ્તા અને ખાયણીનો ઉપયોગ કરીને આ ચટણી તૈયાર કરી રહી છું તમે ઈચ્છો તો મિક્સર જારની અંદર પણ તેને બનાવી શકો છો આજની બેસ્ટ કોમેન્ટનું લિસ્ટ મેં અહીંયા વિડીયોમાં આપેલું છે જો તમારે પણ તમારી કોમેન્ટને નેક્સ્ટ વિડીયોમાં પિક કરાવી હોય તો બેસ્ટ એમ બેસ્ટ કમેન્ટ આ વિડીયોની નીચે મને લખીને જણાવજો તો અહીંયા એકદમ ટેસ્ટી અને એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળી આપણી લસણ મરચાંની ચટણી જે છે એ તૈયાર થઈ ગઈ છે આ ચટણીને તમે એક અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો પહેલેથી ચટણી બનાવેલી હોય તો પરાઠા બનાવવામાં બિલકુલ સમય નહીં લાગે આ ચટણી આ પરાઠા માટે ખૂબ જ ઉપયોગી છે હવે અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે અને તેની અંદર આપણે બે કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું સ્વાદ પ્રમાણે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને એક ચમચી આપણે તેની અંદર તેલ ઉમેરીશું તો મોયણ માટે તેલ ખૂબ જ ઓછું લેવાનું છે અને આપણે થોડુંક મિક્સ કરીશું અને પાણી ઉમેરી આપણે અહીંયા લોટ બાંધી લઈએ તો આ જે લોટ છે ને એ લોટ આપણે મીડિયમ કઠણ બાંધવાનો છે વધારે કઠણ ના હોવો જોઈએ ને વધારે પડતો ઢીલો ન થઈ જાય એ રીતનો આપણે અહીંયા લોટ તૈયાર કરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે લોટ વધારે ઢીલો નથી અને વધારે કઠણ પણ નથી એકદમ પરફેક્ટ છે ઢાંકી દઈશું અને આપણે તેને સાઇડ પર રાખીશું હવે આપણે અહીંયા મસાલેદાર દહીં તૈયાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા એક કપ પંજાબી દહીં લીધું છે એકદમ ઘટ્ટ દહીં હશે તો મસાલેદાર દહીં એકદમ સરસ સ્વાદિષ્ટ બનશે તો વિસ્કની મદદથી મેં તેને આ રીતે એક મિનિટ માટે ફીણી લીધું અને તમે જોઈ શકો છો કે આપણું દહીં જે છે તે એકદમ સરસ ક્રીમી તૈયાર થયું છે તો આ રીતના ક્રીમી દહીંની આપણને જરૂર છે અને હવે આપણે તેની અંદર પા ચમચી જેટલું સંચળ પાવડર ઉમેરીશું ચમચી આપણે તેમાં ચાટ મસાલો ઉમેરીશું પાંચ ચમચી હું તેની અંદર શેકેલા જીરાનો પાવડર ઉમેરી રહી છું અને બિલકુલ થોડુંક આપણે મીઠું ઉમેરીશું કારણ કે આપણે સંચળ પાવડર ઉમેર્યો છે એટલે મીઠું આપણે થોડુંક જ ઉમેરવાનું છે અને બે ટેબલ સ્પૂન મેં તેની અંદર લીલી ચટણી ઉમેરી છે અને આપણે આ રીતે તેને બરાબર મિક્સ કરી લીધું છે તો તમે જોઈ શકો છો કે આપણું દહીં જે છે તે એકદમ સરસ સ્વાદિષ્ટ બન્યું છે હજી આપણે તેની ઉપર થોડોક વઘાર પણ કરીશું તો અહીંયા મેં વઘાર્યામાં બે ચમચી જેટલું તેલ ગરમ કર્યું તેમાં પાંચ ચમચી રાઈ ઉમેરી પાંચ ચમચી તેની અંદર મેં જીરું ઉમેર્યું છે અને એક સૂકું લાલ મરચું ઉમેર્યું છે અને આ વઘારને આપણે દહીંની ઉપર ઉમેરી લઈશું તો અહીંયા મેં જે ચટણીનો ઉપયોગ કર્યો છે એ ધાણા અને ફુદીનાની લીલી ચટણી છે જેની અંદર લસણ આદુ મરચાં મેં બધું ઉમેરીને તૈયાર કરીને રાખી હતી તો તમારી પાસે લીલી ચટણી અગાઉથી બનેલી હોય તો આ દહીં ફક્ત પાંચ મિનિટમાં તૈયાર થઈ જશે તો આ લીલી ચટણીવાળા દહીંની રેસીપીનો આઈડિયા પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી આપજો હવે અહીંયા એક બાઉલની અંદર મેં એક કપ રતલામી સેવ લીધી છે તેની અંદર હું એક ડુંગળી મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ઉમેરી રહી છું સાથે જ હું તેની અંદર બે લીલા મરચાં એકદમ ઝીણા સમારેલા ઉમેરી રહી છું વન ફોર્થ કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી રહી છું અને અડધી ચમચી તેની અંદર ચાટ મસાલો ઉમેરીશું ચાટ મસાલો ના હોય તો તમે આમચૂર પાવડર થોડોક એડ કરી શકો છો એક ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી હું તેમાં લાલ મરચાંનો પાવડર ઉમેરી રહી છું રતલામી સેવ પહેલેથી જ તીખ્યું હોય છે એટલે લાલ મરચાંનો પાવડર થોડોક ઉમેર્યો અને અડધી ચમચી મેં રેડ ચીલી ફ્લેક્સ ઉમેરાય છે તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મરચું વધારે કે ઓછું ઉમેરી શકો છો તો આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈએ અને ત્યારબાદ હું તેની અંદર અડધા લીંબુનો રસ પણ ઉમેરી રહી છું આનાથી પરાઠાનો સ્વાદ સો ગુણા વધી જશે અને આ રતલામી સેવ જે છે એ થોડીક નરમ પણ છે તો આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે ને આ બાઉલને આપણે સાઈડ પર મૂકી દઈએ હવે આપણે જે લોટ પહેલાં બાંધીને રાખ્યો હતો તેમાં આપણે થોડુંક ઓઇલ ઉમેરીશું આ રીતે એક નાની ચમચી જેટલો તો લોટને આપણે મસળીને એકદમ સરસ સ્મૂથ કરી લેવાનો છે અને વાવ એકદમ પરફેક્ટલી આપણો લોટ જે છે તે તૈયાર થઈ ગયો છે અને હવે આપણે આમાંથી લુવા બનાવીશું તો લુવા મીડિયમ સાઇઝના લેવાના છે બહુ મોટા નહીં બહુ નાના નહીં આ રીતે પરાઠા માટે જે મીડિયમ સાઇઝનો લુઓ આપણે તૈયાર કરીએ બસ એવો જ લુવો તૈયાર કરવાનો છે અને હવે આપણે તેની ઉપર કાળા તલ અને ઝીણા સમારેલા લીલા દાણા થોડાક ઉપરથી ઉમેરીશું અને તેને આપણે લુવા ઉપર થોડું ઉમેરી અને હાથથી આપણે તેને પ્રેસ કરી લઈશું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે લોકો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલ જોતા હોય છે તો અહીંયા કોરા લોટમાં બોળીને મેં આ રોટલીને આ રીતે વણી લીધી છે અને હવે આપણે તેની સાઈડ જે છે એ ચેન્જ કરીશું તલ અને ધાણાવાળો ભાગ નીચે રાખવાનો છે અને આ સાઈડ આપણે લસણ અને મરચાંની જે આપણે ચટણી તૈયાર કરી હતી એ થોડીક લગાવી બધી બાજુ પ્રેસ કરી લઈએ અને અહીંયા જે આપણે રતલામી સેવનો મસાલો તૈયાર કર્યો હતો તેને આપણે આ રીતે હાથની મદદથી થોડુંક મસળીશું થોડીક નરમ થઈ ગઈ છે કારણ કે આપણે લીંબુનો રસ અને ડુંગળી ઉમેર્યા છે એટલે થોડીક નરમ થાય એટલે હાથથી મસળી અને થોડીક નાની સાઇઝની કરી દઈએ અને પછી આપણે તેને રોટલી ઉપર વચ્ચે આ રીતે મૂકીશું તો અહીંયા જો તમારે પરાઠો રાઉન્ડ શેપમાં વણવું હોય તો તમારે આ રતલામી સેવને રાઉન્ડ શેપમાં ગોઠવવાની ત્રિકોણ બનાવવું હોય તો ત્રિકોણ શેપમાં ગોઠવવાની હું અત્યારે સ્ક્વેર શેપના પરાઠા બનાવી રહી છું એટલે મેં તેને સ્ક્વેર શેપમાં ગોઠવી બધી બાજુથી બંધ કરી અને કોરા લોટમાં આ રીતે બોળી અને હવે હું તેનો પરાઠો આ રીતે વણી રહી છું તો સેવનો પરાઠો છે એટલે બિલકુલ હળવા હાથે તેને આ રીતે વણવાનું છે ફાટી ન જાય એટલે બિલકુલ હળવા હળવા હાથે જ આપણે તેને વણીશું તો આ સેવનો પરાઠો તમે પહેલાં ક્યારેય નહીં બનાવ્યો હોય અને આ આઈડિયા તમને પસંદ આવ્યો હોય તો લાઈક ચોક્કસથી કરજો એકવાર ટ્રાય પણ કરજો અને પસંદ આવે રેસીપી તો તમારી કોમેન્ટ્સ પણ કોમેન્ટમાં લખજો સેમ ફરીથી એ જ રીતે લુવા ઉપર કાળા તલ અને થોડાક ધાણા મેં ચોટાડ્યા અને પછી કોરા લોટમાં બોળી આ રીતે રોટલી વણી લીધી અહીંયા પ્લેન ભાગ જે છે એ ઉપર રાખીશું અને તેમાં આપણે આ લસણ મરચાંની ચટણી આ રીતે વચ્ચેના ભાગમાં લગાવી લઈશું અને ત્યારબાદ જે આ સેવનું મિશ્રણ આપણે તૈયાર કર્યું છે સેવનું જે ફિલિંગ આપણે તૈયાર કર્યું છે તે આ રીતે સ્ક્વેર શેપમાં ગોઠવી દઈએ અને આ રીતે તેને ફોલ્ડ કરીને બંધ કરી દઈએ તો ફ્રેન્ડ્સ વિડીયોને જ્યારે તમે લાઇક આપો છો કોમેન્ટ લખો છો અને તમે જ્યારે અમારા વિડીયોઝને શેર કરો છો ત્યારે અમને ઘણું પ્રોત્સાહન મળતું હોય છે નવા નવા આઈડિયાઝ સાથેની નવી નવી રેસીપી તૈયાર કરવાનો એટલે વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં તો કોરા લોટમાં બોળીને મેં તેને બિલકુલ હળવા હાથે વણીને તૈયાર કરી લીધું છે બધા પરાઠા મેં એ જ રીતે વણીને તૈયાર કર્યા છે અને હવે આપણે તેને શેકી લઈએ તો જે તવા ઉપર હું આ પરાઠો શેકી રહી છું એ તવો અગારો કંપનીના હાર્ડ એનોડાઈઝ મટીરિયલથી બનેલો છે અઠ્યાવીસ સેન્ટીમીટરનો છે અને રિવાઇટેડ હેન્ડલ સાથે આવે છે આ તવાનો ઉપયોગ તમે ગેસ ઉપર કરી શકો છો અને આ તવાને જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ કંપનીના દરેક પ્રોડક્ટ ખૂબ જ ઓછી કિંમતે મળે છે અને એકદમ હાઈ ક્વોલિટી સાથે આવે છે ફ્રેન્ડ્સ અહીંયા મેં પરાઠાને બંને બાજુ આ રીતે શેકી લીધું છે બંને બાજુ થોડું થોડુંક શેકાય એટલે હવે આપણે તેમાં ઘી ઉમેરીશું તો અહીંયા એકથી બે ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે નોર્મલી આપણે જે રીતે પરાઠા શેકીએ બસ એ જ રીતે આપણે આ સેવના પરાઠા તૈયાર કરવાના છે ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે આપણો પરાઠો તૈયાર થઈ ગયો છે બસ બંને બાજુ એકદમ સરસ શેકાઈ જાય એટલે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું અને હવે સેમ એ જ રીતે આપણે બાકીના પરાઠા પણ શેકી લેવાના છે તો ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ ઉપર રાખવાની છે અને પરાઠાને આપણે બંને બાજુ પહેલાં શેકી લઈએ બંને બાજુ પરાઠો અડધો કાચો પાકો શેકાઈ જવો જોઈએ આ રીતે અને ત્યારબાદ જ આપણે તેમાં ઘી ઉમેરવાનું છે તો લગભગ એકથી બે ચમચી જેટલું હું ઘી ઉમેરી રહી છું અને બંને બાજુ તમે જોઈ શકો છો કે પરાઠો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકીશું અહીંયા જોઈ શકાય છે કે આ પરાઠો થોડોક વચ્ચે ફૂલ્યો પણ ખરો તો આ રીતે પરાઠા ફૂલે ને તો ઘણો આનંદ થતો હોય છે તો ઘરમાં કોઈ શાક ન હોય સેવનું શાક ખાઈને કંટાળ્યા હોય તો સેવના પરાઠા ટ્રાય કરજો બહુ સરસ બને છે એકદમ ડિફરન્ટ રેસીપી છે અને આ મસાલેદાર દહી સાથે તો તે વધારે સ્વાદિષ્ટ લાગે છે તો અહીંયા પરાઠાને આપણે આ રીતે કટ કરી અને હું તમને તેને ખોલીને પણ બતાવી દઉં છું વાવ બહુ જ સરસ લાગી રહ્યું છે તો ફ્રેન્ડ્સ આ રેસિપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અહીંયા અમે થોડું ઘી ઉમેર્યું છે ઘીની જગ્યાએ તમે બટર પણ વાપરી શકો છો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન ચોક્કસથી પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરજો જો આ વિડીયો તમારે ફક્ત એક મિનિટની અંદર જ આખો શીખવો હોય તો તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો હું દરેક રેસીપીની રીલ્સ ત્યાં મૂકતી રહું છું ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ